Hi friends, how are you? Fine. Okay. तो friends, कया वीडियो मा आपने कयो पाठ सीखता हता? कोने खबर छे? बोलो. हाँ, पाठ 10. कबड्डी कबड्डी कबड्डी. बराबर ने? तो ए पाठ मा आपने गया वीडियो मा कबड्डी ना कितलाक नियमों विषय आपने माहिती मेळवेली हती. અને હવે આપણે આ પાઠને આગળ સમજીએ. આજે આપણે અહીંયા કેટલીક મહિલાઓ છે કે જે ખેલકૂદમાં ખૂબ જ પ્રસિદ્ધ છે, એટલે કે એ લોકો ગેમમાં ખૂબ આગળ પડતા છે. તો આજે આપણે એ મહિલાઓ વિશે થોડી વાતો કરવાના છે. ચાલો આપણે આ પાઠને આગળ સમજીએ. ફ્રેન્ડ્સ, અહીંયા જે લેડી દેખાય છે, જે મહિલા દેખાય છે, તેનું નામ કર્ણમ મલ્લેશ્વરી છે. આ જે કર્ણમ મલ્લેશ્વરી છે તે વેઇટ લિફ્ટર છે. વેઇટ એટલે કે વજન અને લિફ્ટ એટલે કે ઉચકવું, એટલે કે તે વજન ઉચકે તે ગેમમાં એ રમે છે. અને તે આંધ્રપ્રદેશની રહેવાસી છે. તેના પિતા પોલીસમાં છે. મલ્લેશ્વરીએ 12 વર્ષની ઉંમરે વજન ઉચકવાની શરૂઆત કરી હતી અને હવે તે 130 કિલોગ્રામ વજન ઉપાડી શકે છે. આ મલ્લેશ્વરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે 29 ચંદ્રકો જીત્યા છે. તેની 4 બહેનો પણ વેઇટ લિફ્ટર બનવાના પ્રયત્ન કરે છે. અહીંયા જે બીજી મહિલા છે તેનું નામ સરિતા ગાયકવાડ છે. તે 1 જૂન 1994માં ડાંગ જિલ્લાના કરાંડી આંબા ગામે જન્મેલા સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડ ગુજરાતની દોડવીર છે. તેના માતા પિતા ખેતીકામ સાથે જોડાયેલા છે. સરિતા 400 મીટર દોડ અને 400 મીટર વિઘ્ન દોડમાં નિષ્ણાંત છે. એશિયન ગેમ્સ 2018માં તેણે 4x400 મીટરની રિલે દોડમાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરેલ છે. હાલ સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના જે બેટી બચાવો અભિયાન છે તેમાં બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. ફ્રેન્ડ્સ, અહીંયા 3 બહેનોની વાત છે. તેઓના નામ છે જ્વાળા, લીલા અને હીરા. તેઓ મુંબઈમાં રહે છે અને ત્રણેય બહેનો એ નાનપણથી જ કબડ્ડીની રમત રમતા હતા અને બીજાને પણ શીખવાડતા હતા. તો તેઓ પોતાના નાનપણની કેટલીક વાતો અહીંયા આપણને કહે છે. તો ચાલો આપણે તેને સાંભળીએ કે તેઓ શું કહે છે. જ્વાલા કહે છે કે જ્યારે અમે યુવાન હતા ત્યારે છોકરીઓને આ રમત રમવાની છૂટ ન હતી. લોકો વિચારતા કે જો છોકરીઓ આવી રમતો રમે તો તેમની સાથે કોઈ લગ્ન નહીં કરે. તેઓએ એવું પણ કહ્યું કે તેમને કબડ્ડી રમવા છોકરાના કપડાં પહેરવા પડતા હતા, તેથી લોકોએ છોકરીઓને આ રમતથી દૂર રાખી. ફ્રેન્ડ્સ, અહીંયા જ્વાળા, હીરા અને લીલાનું પિક્ચર આપેલું છે. તેઓ પોતાના બાળપણની કેટલીક વાતો કરે છે તે આપણે જોઈએ. જ્યારે તેઓ નાના હતા ત્યારે એમના પિતા મરણ પામ્યા. તેઓએ તેમની માતા અને મામાએ ઉછર્યા હતા. બંને મામા કબડ્ડી અને ખોખો રમતા હતા. તેઓએ આ ત્રણેય છોકરીઓને કબડ્ડી રમવાની પ્રેરણા આપી હતી. ત્યારબાદ તેઓ કબડ્ડી રમવાનું ચાલુ કરે છે. જ્વાલા અને લીલા તેમના અનુભવ વિશેની કેટલીક વાતો કરે છે. તેઓ કહે છે કે આજથી 50 વર્ષ પહેલાં આ કબડ્ડીની રમત રમવાનું અમે ચાલુ કર્યું ત્યારે આ છોકરીઓને કોઈ રમત રમવાની તક આપતું હતું નહીં. તેઓના માતા પિતા તેમને આ રમત રમવાની ના પાડતા હતા, પરંતુ અમને હંમેશા એવું થતું હતું કે અમે રમી શકીએ છીએ અને મારા મામા અને મારી માતાએ અમને ખૂબ જ સહકાર આપ્યો. અમે ત્રણેય બહેનો આ કબડ્ડીની ગેમ શીખા અને બીજી ઘણી બધી છોકરીઓ પણ અમારી સાથે જોડાઈ હતી અને અમે કબડ્ડીની એક ક્લબ બનાવી હતી. તે આજે પણ ચાલે છે. લીલા અને હીરાને પણ તેમની બાળપણની યાદો
યાદ આવે છે. તેઓ કહે છે કે અમે મેચ હારી જવાના હોય છતાંય કેટલીક વખત જીત્યા હોય એવું બન્યું છે. અમે એક વખત મોટા શહેરમાં આ કબડ્ડીની મેચ રમવા ગયા હતા. મેચ તો સાંજે 6:30 હતી, એટલે અમે તો સિનેમા જોવા માટે નીકળી ગયા. અમે સિનેમા પણ જોઈ, થોડી ધમાલ પણ કરી અને એટલામાં જ અમારા મામા ટોર્ચ લઈને અમને શોધવા આવ્યા અને અમે મળી પણ ગયા. અને ત્યારે મામાએ અમને ખૂબ જ ધક્કો આપ્યો હતો. અમને ઘણી બધી યાદો યાદ આવે છે. ફ્રેન્ડ્સ, અહીંયા હું તમને હમણાંના સમયના જે મહિલા ખેલાડીઓ છે, જે વિવિધ રમતોમાં આગળ પડતા છે, તો તેના હું તમને ચિત્ર બતાવું છું. તો તમારે મને તેના નામ આપવાના છે અને તે કઈ રમત માટે જાણીતા છે તે પણ તમારે મને કહેવાનું છે. તો બાર મિત્રો, આ કોનું ચિત્ર છે? આ કઈ મહિલા ખેલાડી છે? કોણ કહેશે? બરાબર, આ મેરી કોમ છે. અને તે કઈ રમત માટે જાણીતા છે? હા, બોક્સિંગ માટે, બરાબર ને? ત્યાર પછી ફ્રેન્ડ્સ, આ કઈ મહિલા ખેલાડી છે? કોણ કહેશે? બરાબર, આ સાયના નેહવાલ અને પીવી સિંધુ છે. અને આ બંને એ કઈ રમત માટે ખૂબ જ પ્રખ્યાત છે? હા, બેડમિન્ટન. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ કઈ મહિલા ખેલાડી છે? કોણ કહેશે? બરાબર, સાનિયા મિર્ઝા. અને તે કઈ રમત રમે છે? હા, ટેનિસ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ કઈ મહિલા ખેલાડી છે? કોણ કહેશે? બરાબર, પીટી ઉષા. અને તે કઈ રમતમાં અગ્રેસર છે? હા, દોડમાં. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ કઈ મહિલા ખેલાડી છે? બરાબર, ગીતા ફોગટ. અને તે કઈ ગેમમાં ખૂબ જ આગળ પડતા છે? હા, કુશ્તી. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ બે મહિલા ખેલાડીનું નામ શું છે? કોણ કહેશે? બરાબર, હરમનપ્રીત કૌર અને મિતાલી રાજ. અને આ બંને મહિલા એ કઈ રમતમાં આગળ પડતા છે? કોણ કહેશે? બરાબર, ક્રિકેટ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ કઈ મહિલા ખેલાડી છે? એમનું નામ શું છે? રાની રામ પાલ. અને તે હોકીની રમતમાં ખૂબ જ આગળ પડતા છે. તો ફ્રેન્ડ્સ, આમ ઘણી બધી મહિલા ખેલાડીઓ એ ઘણી બધી રમતમાં અગ્રેસર છે. બાળ મિત્રો, આ રમત અને કસરત એ શારીરિક પ્રવૃત્તિ છે. અને ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે આ રમત રમવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. તો કોઈ કહેશે કે રમત રમવાથી આપણા શરીરને શું શું ફાયદા થાય છે? કોણ કહેશે? બોલો. હા, રમત રમવાથી આપણું શરીર ચપળ અને તંદુરસ્ત રહે છે. આપણામાં ઘણા બધા કૌશલ્યોનું ઘડતર થાય છે. ત્યાર પછી આપણામાં શિસ્ત, ખેલદિલી, સંઘભાવના જેવા ગુણો પણ વિકસે છે. ત્યાર પછી આપણામાં જીતમાં આનંદ અને હારમાં રહેલી ભૂલોને સ્વીકારવાની ભાવના પણ વિકસે છે. અને આપણું મન અને તન એ તંદુરસ્ત રહે છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે રમત રમવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. તો બાર મિત્રો, અહીંયા આ પાઠ 10 કબડ્ડી 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 એ અહીંયા પૂરો થાય છે. આઈ હોપ કે તમને આ પાઠમાં સારી એવી સમજ પડી ગઈ હશે. આ પાઠમાં આપણે કબડ્ડીના નિયમો અને કેટલીક પ્રસિદ્ધ મહિલાઓ છે કે જે ખેલકૂદમાં ખૂબ જ આગળ છે, તો તેમના વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી. ઓકે, બાય બાય, ફરી મળીશું. થેન્ક યુ.